સૌ બાલદેવો અને મારા પ્યાર ભરા નમસ્કાર. આજે હું તમને એક સુંદર બાળ વાર્તા કરીશ જેનું નામ છે હાથી અને સસલા. એક જંગલ હતું, તેમાં નાના મોટા વૃક્ષો, લીલુંછમ ઘાસ, એમાં વચ્ચે એક મજાનું સરોવર, તેનું પાણી કાચ જેવું ચોખ્ખું. આ સરોવરના કિનારે સસલા રહે, ધોળા ધોળા રૂ જેવા, ઘાસની ઝાડી એમનું ઘર, કૂણું ઘાસ એમનો ખોરાક. સવાર પડે અને સાંજ થાય, કૂણું ઘાસ ખાય ને સરોવરે જાય. એમના ભાઈબંધ હતા હરણા ને બતક, ચકલી ને મોર, પોપટ ને મેના. સૌ સાથે રમે જમે ને કુદાકુદ કરે, કિલોલ કરે. પણ એક દિવસની વાત, ત્રણ સસલા એમના ભાઈબંધ સાથે રમવા જતા હતા ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. તેને જોઈને સસલા ડરી ગયા. બધા સસલા ડરીને વિચારવા લાગ્યા, શું કરશું, ક્યાં જઈશું. ત્યાં એક સસલું બોલ્યું, ડરશો નહીં, આપણે ઝાડ પર ચડી જઈએ. બધા સસલા દોડતા દોડતા પાસેના મોટા ઝાડ પર ચડી ગયા. એટલામાં સિંહ ચાલતો ચાલતો ઝાડ પાસે આવ્યો. ઉપર જોયું તો સસલા ઝાડ પર બેઠા હતા. સિંહે વિચાર્યું, સસલા ઝાડ પરથી નીચે ઉતરશે એટલે ખાઈ જઈશ. સિંહ ઝાડ નીચે બેસી ગયો. ઘણી વાર થઈ, તેને ખૂબ ભૂખ લાગી હતી, પણ સસલા ઝાડ પરથી નીચે આવ્યા નહીં એટલે સિંહ થાકીને ચાલતો થયો. એ જોઈ ત્રણેય સસલા કૂદકો મારીને નીચે ઉતર્યા. થોડી વારે સિંહે પાછળ ફરીને જોયું, સસલા દોડતા હતા, સિંહ એમની પાછળ દોડ્યો. સસલા દોડતા દોડતા સરોવરના કિનારે પહોંચ્યા. ત્યાં એક હાથી ઊભો હતો. હાથી સરોવરમાં નાહતો હતો, સૂંઢમાં પાણી ભરે, ફુવારો ઉડાડે. સસલા હાથી પાસે ગયા. સસલા કહે, હાથી દાદા, હાથી દાદા, બચાવો, બચાવો. હાથીએ પાછળ જોયું અને બોલ્યો, શું થયું? એક સસલું કહે, અમને સિંહ ખાઈ જશે. બીજું સસલું કહે, સિંહ દોડતો દોડતો પાછળ આવે છે. ત્રીજું સસલું કહે, અમને બચાવો, અમને બચાવો. હાથીએ કહ્યું, મારી પીઠ પર ચડી જાઓ. એ સાંભળી સસલા વિચારવા લાગ્યા અને બોલ્યા, તમે કેટલા મોટા છો, અમે તો નાના છીએ, અમે તમારી પીઠ પર કેવી રીતે ચડીએ? હાથીએ કહ્યું, મારી સૂંઢ પકડીને ચડી જાઓ. બધા સસલા હાથીની સૂંઢ પકડીને તેની પીઠ પર ચડી ગયા. હાથીએ સૂંઢમાં પાણી ભર્યું, તેને રમત થઈ. સૂંઢ ઊંચી કરી પાણીનો ફુવારો સસલા પર છોડ્યો. બધા સસલાને ઠંડા ઠંડા પાણીથી મજા પડી. નાચવા લાગ્યા અને કહેવા લાગ્યા, હાથી દાદાએ અમને નવડાવ્યા. તેથી હાથી દાદા સૂંઢમાં પાણી ભરી સસલા પર પાણીનો ફુવારો વારંવાર છોડવા લાગ્યા. એટલામાં સામેથી સિંહ આવતો દેખાયો. સસલા ફરી ડરવા લાગ્યા. હાથી કહે, તમે ડરશો નહીં. હાથીએ સૂંઢમાં પાણી ભર્યું. સિંહ સામે ઊભો હતો. હાથીએ પાણીનો ફુવારો સિંહ પર છોડ્યો. બધું પાણી સિંહના નાકમાં, કાનમાં, આંખમાં અને મોઢામાં ગયું. સિંહને તો બીક લાગી, એ તો ભાગી ગયો. એ જોઈને સસલા નાચવા લાગ્યા, તાળી પાડવા લાગ્યા. સાંજ થવા આવી. સસલા કહે, અમારે ઘેર જવું છે. એટલે હાથી કહે, મારી સૂંઢ પરથી લસરીને નીચે આવો. બધા સસલા એક પછી એક વારા ફરતી સૂંઢ પરથી લસરીને નીચે આવ્યા. કુદાકૂદ કરતા દોડતા દોડતા ઘેર ગયા. બાળમિત્રો, આ વાર્તા તમને ખૂબ ગમી હશે. આભાર.